નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાદરા તાલુકાના ડબકા ગામે તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા સાથે 11,001 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા ડબકા ગામ વિવિધ વિસ્તારોમાં નીકળી હતી. સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા જિલ્લાના અનેક શહેરો અને નગરો તેમજ ગામોમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પાદરા તાલુકાના ડબકા ગામે તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ડબકા હાઈસ્કૂલથી નીકળેલી તિરંગા યાત્રાનું પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ પ્રસ્થાન કરાવ્યું હતું. તિરંગા યાત્રા ડબકા ગામમાં વિવિધ વિસ્તારો અને માર્ગો પર નીકળી હતી, જેમાં પાદરાના મામલતદાર, પોલીસ મથકનો સ્ટાફ સહિત ડબકા ગામના આગેવાનો, જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ, ભાજપના હોદ્દેદારો તથા કાર્યકરો તેમજ ડબકા ગામના નાગરિકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા અને ડબકાના જશવંતનગર ખાતે તિરંગા યાત્રા સંપન્ન થઈ હતી. સાથે પાદરા તાલુકામાં સૌ પ્રથમવાર દરેક ગામમાં 1,000 વૃક્ષોનું એમ 11,001 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈ પણ તહેવાર એ ઘણા દિવસો ઉજવતા રહ્યા છે, તેવી જ રીતે આઝાદીનો પર્વ એ આપણો રાષ્ટ્રીય પર્વ છે, આ એક રાષ્ટ્રીય તહેવાર છે, તેને પણ એક સપ્તાહ માટે ઉજવવામાં આવે તેના માટે તારીખ 7-14 ઓગસ્ટ માટે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું છે. તેના ભાગરૂપે આજરોજ પાદરા તાલુકાના ડબકા ગામે તાલુકા કક્ષાની તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓથી લઈને ગામના આગેવાનો, તાલુકાના આગેવાનો જોડાયા હતા અને તિરંગા યાત્રા સાથે હર ઘર તિરંગા આયોજનને પણ સફળ કરવામાં આવ્યું હતું. સાથે મોદીજીનું આહ્વાન હતું કે જે માતાએ આપણને જન્મ આપ્યો છે, એ જન્મ આપનારી માતા અને આપણી ધરતી માતાના નામ ઉપર દરેક વ્યક્તિ એક વૃક્ષનું રોપણ કરે અને એનું જતન કરે, તો આ આયોજનના ભાગરૂપે પાદરા તાલુકાના 11 ગામમાં દર ગામ દીઠ 1,000 એવા 11,000 વૃક્ષોનું રોપણ અને તેનું જતન કરવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે ડબકા મુકામે 1,000 વૃક્ષોનું આજરોજ રોપણ કરવામાં આવેલું છે. આ 1,000 વૃક્ષો એ 1,000 વ્યક્તિઓ દ્વારા રોપણ કરવામાં આવ્યું છે અને આ તમામ વૃક્ષોનું જતન કરીને તેને ઉછેરવામાં આવશે, જેથી કરીને એક પેડ માં કે નામ જેવી રીતે માતાએ આપણને ઉછેર્યા છે, એ માતાના નામ પર આપણે વૃક્ષોનું જતન કરીને ઉછેર કરી શકીએ તે પ્રમાણેનું આયોજન આજરોજ સૌ નાગરિકોએ ભેગા થઈને કર્યું છે. કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા, ભાજપના તાલુકા પ્રમુખ અને મહામંત્રી સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ડબકા હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના બાળકો અને નાગરિકોએ પણ વૃક્ષારોપણ કર્યું હતું. પ્રજાશા નેશન પ્લસ ન્યૂઝ પાદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.